નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 5 વિષય ગણિત, તું મારો ગુણક, હું તારો અવયવ. આ પ્રકરણમાં આપણે અવયવ કોને કહેવાય, વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એનું વર્ગીકરણ એ બધું આપણે જોયું. હવે આજના વિષયમાં આજે આપણે અવયવ કેવી રીતે લખાય, અવયવ કરવાની કેવી બધી રીત છે એ આપણે જોઈશું. મિત્રો, આપણે 36 બધા અવયવો જોઈએ. આપણે જોવાનું કે જે સંખ્યાના અવયવ આપણે લેવા હોય એ સંખ્યા ક્યાં ક્યાં ઘડિયામાં આવે છે એ બધા જ એના અવયવો થશે. 36 માટે જોઈએ તો 1 × 36 = 36, 2 × 18 = 36, 3 ઘડિયામાં જોઈએ તો 3 × 12 = 36, 4 ઘડિયામાં જોઈએ તો 4 × 9 = 36, 6 × 6 = 36, 9 × 4 = 36, 12 × 3 = 36, 18 × 2 = 36, 36 × 1 = 36. આમ જે જે ઘડિયામાં સંખ્યા આવતી હોય એ બધા જ ઘડિયાને ક્રમશઃ લખીએ એટલે બધા અવયવો આપણને ક્રમશઃ મળી જાય. હવે આપણે બધા અવયવો સાથે જોઈએ તો 36 અવયવો બરાબર 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. આપણને ધ્યાનમાં છે કે સંખ્યાના અવયવોમાં 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે અને સંખ્યા પોતે એ સંખ્યાનો મોટામાં મોટો અવયવ છે. તો 36 1 નાનામાં નાનો અવયવ અને 36 મોટામાં મોટો અવયવ 36 પોતે. મિત્રો, હવે આપણે બીજી કેટલીક સંખ્યાઓના અવયવ જોઈએ. સૌ પ્રથમ જોઈએ તો 30. 30 બધા અવયવ જોવા હોય તો હમણાં આપણે 36 જોયા એ પ્રમાણે ક્યાં ક્યાં ઘડિયામાં 30 આવે છે તે જોવાનું અને એ 30 અવયવો હશે. તો સૌ પ્રથમ તો 1 × 30 = 30. હવે 2 જોઈએ તો 2 × 15 = 30, 3 × 10 = 30, 5 × 6 = 30, 6 × 5 = 30, 10 × 3 = 30, 15 × 2 = 30 અને 30 × 1 = 30. આમ 30 અવયવો જોઈએ તો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. મિત્રો, હવે આપણે 28 અવયવો જોઈએ તો બીજા ઘડિયામાં કરીએ છીએ, બીજી સંખ્યામાં કરીએ છીએ એ જ પ્રમાણે 28 1 × 28 = 28, 2 × 14 = 28, 4 × 7 = 28, 7 × 4 = 28, 14 × 2 = 28 અને 28 × 1 = 28. આમ 28 બધા અવયવો જોઈએ તો 1, 2, 4, 7, 14 અને 28. ત્યારબાદ આપણે 34 અવયવો જોઈએ તો 1 × 34 = 34, 2 × 17 = 34, 17 × 2 = 34, 34 × 1 = 34. આમ 34 અવયવો જોઈએ તો 1, 2, 17 અને 34. મિત્રો, હવે આપણે 20 અવયવો જોઈએ તો 1 × 20 = 20, 2 × 10 = 20, 5 × 4 = 20, 10 × 2 = 20. તેથી 20 અવયવો જોઈએ તો 1, 2, 4, 5 અને 10. ત્યારબાદ આપણે 24 અવયવ જોઈએ તો 1 × 24 = 24, 2 × 12 = 24, 3 × 8 = 24, 6 × 4 = 24, 4 × 6 = 24, 8 × 3 = 24, 12 × 2 = 24 અને 24 × 1 = 24. આમ 24 અવયવો જોઈએ તો 1 2
ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ. મિત્રો, અવયવ પાડવાની બે રીત છે, ભાગાકારની રીત અને ગુણાકારની રીત. સૌ પ્રથમ આપણે ભાગાકારની રીત જોઈશું. તો બેતાલીસ ભાગ્યા બે, એ યાદ રાખવું કે ભાગાકાર હંમેશા અવિભાજ્ય સંખ્યાઓથી જ કરવો. બેતાલીસ ભાગ્યા બે કરીએ તો જવાબ આવશે એકવીસ. હવે એકવીસ ભાગ્યા બે નહીં થાય, કારણ કે સંખ્યા એક એકી છે. તેથી એકવીસ ભાગ્યા ત્રણ કરીશું તો એકવીસ ભાગ્યા ત્રણ બરાબર જવાબ આવશે સાત. હવે સાતને સાત વડે ભાગીએ તો જવાબ એક આવશે. આમ બેતાલીસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત, બે તેરી છ સત્તા બેતાલીસ. મિત્રો, હવે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ જોઈએ તો સૌ પ્રથમ પાંત્રીસ. પાંત્રીસને આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવો હોય તો બે કે ત્રણ વડે નહીં થાય, પાંચ વડે જોઈએ તો પાંચ ભાગ્યા પાંત્રીસ ભાગ્યા પાંચ બરાબર સાત, અને સાત ભાગ્યા સાત બરાબર એક. આમ પાંત્રીસ બરાબર પાંચ ગુણ્યા સાત. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ એંસી, તો એંસી એ બેકી સંખ્યા છે, તેથી સૌ પ્રથમ બે વડે ભાગાકાર કરીશું. એંસી ભાગ્યા બે બરાબર ચાલીસ. ફરીથી બે વડે ભાગાકાર કરીએ, ચાલીસ ભાગ્યા બે બરાબર વીસ. ફરીથી ભાગાકાર કરીએ, વીસ ભાગ્યા બે બરાબર દસ. દસ ભાગ્યા બે બરાબર પાંચ. પાંચ ભાગ્યા પાંચ બરાબર એક. આમ એંસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, એટલે બે દૂ ચાર દૂ આઠ દૂ સોળ પંચા એંસી. ત્યારબાદ હવે આપણે ચોર્યાસીના અવયવ જોઈએ તો ચોર્યાસીનો ભાગાકારની રીતે અવયવ કરતાં ચોર્યાસી બેકી સંખ્યા છે, સૌ પ્રથમ બે વડે ભાગાકાર કરીએ તો ચોર્યાસી ભાગ્યા બે બરાબર બેતાલીસ. બેતાલીસને પણ બે વડે ભાગીશું તો બેતાલીસ ભાગ્યા બે બરાબર એકવીસ. એકવીસ છે એકી સંખ્યા છે અને ત્રણ વડે ભાગાકાર થશે, તેથી એકવીસ ભાગ્યા ત્રણ બરાબર જવાબ આવશે સાત. અને સાતને સાત વડે ભાગતા સાત એકું સાત. આમ ચોર્યાસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત, બે દુ ચાર તેરી બાર, બાર સત્તા ચોર્યાસી. મિત્રો, આપણે હવે વધુ એક વાત શીખવાની છે, અવયવી. અવયવી શબ્દ સમજવો હોય તો આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય. માનો કે આપેલી સંખ્યા બે હોય તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર, એમ જે બધી બેકી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ બેના અવયવી છે. અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. એ જ રીતે આપણે ચારના અવયવી જોવા હોય તો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ, એ બધા ચારના અવયવીઓ છે. ટૂંકમાં ફરીથી કહીએ તો આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય છે. અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. મિત્રો, હવે આપણે કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ તો ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો જવાબ આવે એક. એક એ દરેક સંખ્યાનો અવયવ છે. બીજી ખાલી જગ્યા જોઈએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે. જ્યારે સૌથી મોટી વિભાજ્ય સંખ્યા સૌથી નાની વિભાજ્ય સંખ્યા જોઈએ તો ચાર છે. એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક છે વિશિષ્ટ સંખ્યા છે.
અને દરેક સંખ્યા એ એકનો અવયવી છે અને જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે અને જે સંખ્યાને બે કરતાં વધારે જુદા જુદા અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। હવે બીજી કેટલી ખાલી જગ્યાઓ જોઈએ તો એમાં આપણને કૌંસમાં વિકલ્પ પણ આપેલા છે કે વિભાજ્ય સંખ્યા છે કઈ સંખ્યા છે। ત્રણ સંખ્યાઓ આપેલી છે। આ ત્રણ સંખ્યામાંથી 47 એ વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે। જ્યારે 31, 37 અને 39 એ ત્રણમાંથી 39 એ વિભાજ્ય સંખ્યા છે। 2, 4 અને 24 એમાંથી 12નો અવયવી જોઈએ તો 24 છે, જ્યારે 2 અને 4 એ બંને 12ના અવયવ છે। 18નો સૌથી મોટામાં મોટો અવયવ 18 છે, કારણ કે આપણને ખબર છે કે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે। 14નો નાનામાં નાનો અવયવ જોઈએ તો 1 છે, કારણ કે 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે। 15નો અવયવ 5 છે, કારણ કે 30 છે એ 15નો અવયવી છે, જ્યારે 10 છે એ કંઈ છે જ નહીં। હવે 4 એ 24નો અવયવ છે કે અવયવી છે? 4 એ 24નો અવયવ છે અને 50 એ 10નો અવયવી છે।